વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાઓથી શહેરીજનો હેરાન પરેશાન છે તથા મોટાભાગના વિસ્તારોમાંથી આ અંગેની રજૂઆતો તંત્ર સમક્ષ કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવાયા નથી. ના તો પાણી વેરો માફ કરવાની દિશામાં કોઈ પગલાં લેવાયા છે. ત્યારે સોમા તળાવ વિસ્તારમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ પંપ હાઉસ ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ હોબાળો મચાવ્યો હતો. કોઈ અધિકારી આવતા નથી, કોઈ અધિકારી આવતા નથી, એટલું પાણી આવતું નથી, ચોખ્ખું આવતું નથી, પાણી ના ચક્ર લાઈન અમે પીએ છીએ. અમારે લગભગ 10-12 સોસાયટી ના માણસો અત્યારે ભેગા થયા છે. અમારે છેલ્લા 6 મહિનાથી પાણી નો ટકો ત્રાસ છે.
કોઈ પણ અધિકારી અમારી ફરજિયાત સાંભળતો નથી, કોઈ પણ આવતો નથી. એટલા કોર્પોરેટો અમારા ચાર અંતરેતા છે એવા જીવે છે કે મરી ગયા છે એની પણ મને ખબર નથી. કોઈ જોવા પણ નથી આવતો. આજે સાત મહિનાથી અમારે ગેદા હેરાન થઈ ગયા છે. દર મહિને આઠસો ત્યાંથી પ્રેશર નથી આવતું, પ્રેશર નથી આવતું. ઉત્તર જવાબ આપે છે અમને, પાણી ફોડતા નથી, પૂરા આટા ફોડતા નથી. ચલો રાજનગર સોસાયટીમાં છેલ્લા બે મહિનાથી પાણી આવતું નથી. પાણી ચાલુ કરે તો 10-15 મિનિટ પાણી ચાલુ કરે, ઓછા પ્રેશરથી પાણી આવે. લોકોને પૂરતું પાણી મળતું નથી, ઢોળું પાણી આવે છે. વારંવાર રજૂઆત 4 વખત અને 18 છતાં પણ અમને એનો કોઈ જવાબ મળતો નથી. બીજા વિસ્તારના કોર્પોરેટરો પાણી ચાલુ કરાવે એટલે અમારા બુસ્ટરમાંથી પાણી તઈ ચાલુ કરે કરસાલીમાં, અને અમારા કોર્પોરેટરનું સેટ પણ ચાલવા દેતા નથી અને ચાલતું પણ નથી. અને લાગવકશાહીથી આ પાણીનું વિતરણ કરવામાં આવે છે. પાણી નિયમિત મળે એ જ અમારી ફરજ છે. આજે અમે ઘરમાં તળાવ પાણીના પાણી છોડવા પાણી છોડવા જે પુષ્કર છે એમાં અમે આવ્યા છીએ. શું તમારો કોન્ટ્રાક્ટર? 200 બહેનો અને 100-200 ભાઈઓ અમે આવ્યા છીએ. હવે પછી જો આજ પછી પણ કંઈ પણ નહીં થાય તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરીશું. ભૂખ હડતાલ પર બેસીશું, રોડ રસ્તા અમારા સામાતરા વિસ્તારના બધા બંધ કરી દઈશું, અને ઉગ્ર આંદોલન અમારે ન છૂટકે આ લોકોની પાસે અમારે કરવું પડે. એના કરતાં અમને જો પાણી ટાઈમસર અને 1 કલાક અમને પાણી મળે એવી વ્યવસ્થા થાય.